બધાને એમ થયું કે ઓહો આ તો સાક્ષાત માતાજી હે, પણ જયારે એમના કાંડ જોયા ને હે ત્યારે ત્યારે એમ થયું કે હા 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 સાહેબ હે કે આપણા આ આ લોકોને ફેમસ કરવા વાળા કોણ છે, આપણે પોતે. નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો મોગલધામ નવા ગામની અંદર જે મણી કરીને એક વ્યક્તિ રહી રહી હતી તેઓનો વિડીયોઝ અને ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, ત્યારે ખરેખર લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે આવાના ખોળીએ ખરેખર શું માતાજી આવે ખરા? તો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો, અને એમના વિશે શું કહી રહ્યા છે અમરદીપસિંહ ગોયલ એ જુઓ વિડીયોમાં, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જુઓ વિડીયો અમરદીપસિંહ શું કહી રહ્યા છે. આપણે પણ માનીએ છીએ કે શ્રદ્ધા જરૂરી છે, પણ જયારે ઈ શ્રદ્ધા અંધશ્રદ્ધામાં પહેરવા જાય ત્યારે આપણે ખોટા સ્ટન્ટ બાદ જે ધૂમતા હોય અમુક અમુક જેને માતાજી પૈણમાં આવે એ અને મોગલમાં, એમાં એક હમણાં એક કિસ્સો મેં જોયો જેમાં કીર્તિદાનભાઈ બેઠા કરીને કવિરાજ છે, એને એક મણિબેન નામના એક સ્ત્રી છે, એમણે વર્ષ પહેલા એમને બહુ જોરદાર વિડીયો વાયરલ થયો હતો અને બધાને એમ થયું કે ઓહો આ તો સાક્ષાત માતાજી હે, પણ જયારે એમના કાંડ જોયા ને હે ત્યારે ત્યારે એમ થયું કે હા 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 સાહેબ એ કે આપણા આ આ લોકોને ફેમસ કરવા વાળા કોણ છે, આપણે પોતે. બાકી તમારે જો માં જોવી હોય ને તો જાઓ આય બેલી પાસે હે, અરે તમારે માં જોવી આય દેવલ પાસે જાઓ, માં રૂપલ પાસે જાઓ, માં સોનભાઈ પાસે જાઓ. સાહેબ આ આ માં છે હે, ખોટા ધૂણી અને આવી જે મણિબેન જેવા જેને તમે ફેમસ કરો છો, ફેમસ કરવા વાળા આપણે જ છીએ. અને આ જે મણિબેન છે એના તો કાંડ એવા બહાર એવા કે કોકના 2 લાખ રૂપિયા પડાઈ લીધા હે, અને નો કરવાના જેવા અમુક અમુક કાર્યો. અને માતાજી છે ને એ ખોળિયું જોઈને આવે હો, એ ચારણ જગદંબાના ઘરે ઉતરે. તમારી જેમ બેન જો કદાચ તમારી જેવા કાંડ કરતા હોય ને ત્યાં માતાજી નો, એને હું આ લોકોને કહીશ કે થોડાક જાગૃત બનો હે, કારણ કે જો આવા નાવા આને આને તમે માતાજી બનાવી દેવો ને તો ખરેખર તમારું હેળે જાહે ભલા માણસ. એટલે આ વિડીયોને બને ત્યાં સુધી શેર કરો, અને આવા જે અમુક અમુક જે માતાજી બની બેઠા છે એને જતા કરો.